તો ભાવનગર શહેર અને સમગ્ર પંથકમાં વરસાદ. તો જેસર તાલુકાના માલણ ડેમમાં નવા નીર આવ્યા. તો ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં આવ્યા છે નવા નીર. ત્યારે હાલ માલણ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ. તો નવા નીરના આગમનથી ડેમમાં 15 ફૂટ સુધી આવી છે પાણીની આવક. ત્યારે હજુ પણ પાણીની આવકમાં ધીમે ધીમે થઈ રહ્યો છે વધારો. તો મહત્વના સમાચાર કહી શકાય, ભાવનગર શહેરમાં માલણ ડેમમાં પાણીની આવક શરૂ થઈ. ત્યારે ભાવનગર શહેર અને સમગ્ર પંથકમાં વરસાદ પડતા જેસર તાલુકાના માલણ ડેમમાં નવા નીર આવ્યા છે. તો ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીરની શરૂઆત થઈ છે. જોકે હાલ માલણ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક શરૂ છે. ત્યારે નવા નીરના આગમનથી ડેમમાં 15 ફૂટ સુધી પાણીની આવક થઈ છે. ત્યારે હજુ પણ પાણીની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. મહત્વના સમાચાર કહી શકાય, ભાવનગરથી તો ભાવનગર શહેર અને સમગ્ર પંથકમાં વરસાદ જોવા મળ્યો. ત્યારે જેસર તાલુકાના માલણ ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીર જોવા મળ્યા. તો હાલ માલણ ડેમમાં 800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. ત્યારે નવા નીરના આગમનથી ડેમમાં 15 ફૂટ સુધી પાણીની આવક દેખાઈ. ત્યારે હજુ પણ પાણીની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.